તો હવે આજે આપણે જે છે એ ચેપ્ટર નંબર 12 જે છે એની ચર્ચા કરવાની થશે. જો છોકરાઓ, આજે ચેપ્ટર નંબર 12 જે છે એને આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખાવશું. શેના તરીકે ઓળખાવશું? એટલે આ ચેપ્ટરમાં થોડુંક તમારે ધ્યાન એટલા માટે પણ રાખવાનું છે વધારે, કેમકે આપણે 12મા ધોરણમાં બે ચોપડી આવે ને, એમાં જે બીજી ચોપડી જે છે ને આખી આખી ઓર્ગેનિકની છે. એમાં પહેલો ભાગ અલગ હોય પણ બીજો ભાગ છે ને આખી આખો ઓર્ગેનિકનો હોય, બરોબર? એટલે એમાં જે 10 થી લઈને 16 ચેપ્ટર જે છે, 7 ચેપ્ટર, તો એ સાથે 7 ચેપ્ટર ઓર્ગેનિકના છે. એટલા માટે આ ચેપ્ટર જે છે એનું બેઝિક ઇન્ટ્રોડક્શન છે. એટલે હવે તમે આ ઓર્ગેનિકના કન્સેપ્ટ જે છે શીખવામાં થોડુંક એવું ધ્યાન રાખજો, બરોબર? અને એટલા માટે જ આ ચેપ્ટર જે છે એ આપણે લઈએ કે જેથી તમારા મગજમાં પૂરેપૂરો કન્સેપ્ટ ઉતરે. હા, કન્સેપ્ટ સમજેલા હશો તો વાંધો આવશે નહીં. તો હવે આપણે ચેપ્ટર નંબર 12ની જો વાત કરીએ તો આને આપણે કેવું છે, કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. પછી આમાં અલગીકરણની પદ્ધતિ આવતી હશે, જુદા જુદા ઘણા બધા મુદ્દા આવતા હશે વર્ગીકરણના. પણ પહેલા આપણે જે શીખડાવવું છે એ શું છે, તો કે પાયાની સંકલ્પના શીખડાવી છે તમને, બરાબર છે? એટલે ચેપ્ટરનું નામ મેં નવું રાખી દીધું. શું રાખી દીધું? કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. તો આપણા મગજમાં ઓર્ગેનિકનો વ્યવસ્થિત રીતે જે છે એ કન્સેપ્ટ મગજમાં ફિટ થઈ જાય એટલે પછી વાંધો આવે નહીં, બરાબર છે? અને ખાસ કરીને આ ચેપ્ટરમાંથી આપણે બે વસ્તુ શીખવાની છે, બરાબર ભાઈ? કેટલી વસ્તુ શીખવાની છે? બે વસ્તુ. એક શીખશું આપણે IUPAC નામ, એક આપણે શું શીખવાનું છે? IUPAC નામ. બહુ વખત તેની વસ્તુ IUPAC નામ હોય. અને બીજું જે શીખવાનું થશે એ બીજી વસ્તુ શીખવાની છે, ત્રણ અસર: પ્રેરક અસર, ઇલેક્ટ્રોમેરિક અસર અને સંસ્પંદન અસર. આ બે વસ્તુ મગજમાં ઘૂસી જાય પછી આપણને 12મા ધોરણમાં કાંઈ વાંધો આવે નહીં. બાકીના મુદ્દા આપણે ધીમે ધીમે સમજશું, સંઘટકો કેમ બનાવશું, કઈ રીતે નહીં, એ દરેક વસ્તુ શીખવાની છે. પણ આપણું પહેલું ફોકસ કેના ઉપર હશે વિભાન? IUPAC નામ અને બીજું ત્રણ પ્રકારની અસર. એ તમને આવડવી જવી જોઈએ. જો નહીં આવડે તો હું બે વખત પ્રયત્ન કરીશ, ત્રણ વખત પ્રયત્ન કરીશ શીખડાવવાના, બરાબર છે? ત્રીજી વખતમાં આવડી જવું જોઈએ, બરાબર છે? અને છતાંય ન આવડે આટલું સમજાવ્યા પછી તો જાતે જાતે હવે ધારી લેવાનું કે આપણો જન્મ તો નરસિંહ મહેતા અને મીરાબાઈ માટે થયેલો છે, બરાબર છે? ચાલો, તો હવે આપણે જે છે એ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો એનો મતલબ એવો થયો કે આખે આખો આધાર જે છે એ પૂરેપૂરો કોના ઉપર આવી જશે છોકરાઓ? કાર્બન ઉપર. એટલે આપણને કાર્બન વિશેની તમામ પ્રકારની માહિતીની ખબર હોવી જોઈએ. ચાલો, તો કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 6. એની ઇલેક્ટ્રોન રચના શું થાય? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2, બરાબર? 6 કરશું ને, બે આમાં બે આમાં બે આમાં, બરાબર છે? ચાલો, હવે આની જો આપણે સાદી ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું કહેવાય? 2 અને 4 કહેશું. જો સાદી ઇલેક્ટ્રોન રચના આપણે લખવી હોય તો આપણે શું લખી નાખશું? 2 અને 4 લખશું. હવે સાંભળો, આ ભાઈબંધને આપણે નિષ્ક્રિય બનાવવો છે તો આ નિષ્ક્રિય બનાવવા માટે ક્યાં જશું? તો કે કાં તો તમે જે છે એ આને નિષ્ક્રિય બનાવવો છે કે નહીં તો અહીંયા શું કરી નાખો? તો કે 4 ઇલેક્ટ્રોન આપી દો. ચાલો, એટલે 4 ઇલેક્ટ્રોન સ્વીકારે. હવે જો 4 ઇલેક્ટ્રોન સ્વીકારે તો કાર્બન કેવો બની જાય? -4. પણ આ કંઈ મફતમાં તો બને નહીં, એટલે આને જે છે એ આપવું શું પડશે? ΔEgH 4 વખત. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે આપણે શીખેલા છીએ કે કોઈ પણ તત્વ પહેલો ઇલેક્ટ્રોન જે છે એ જો 15, 16, 17માંથી હોય તો રાજી ખુશીથી સ્વીકારી લે, પણ એ પહેલો ઇલેક્ટ્રોન જ રાજી ખુશીથી સ્વીકારે. પછી બીજો ઇલેક્ટ્રોન હોય તો, ત્રીજો ઇલેક્ટ્રોન હોય તો, ચોથો ઇલેક્ટ્રોન હોય તો,
તો બધું પરાણે કામ કરવું પડે અને ચાર ચાર વખત તમે પરાણે કામ કરો કે નહીં પછી કામ કરવા જેવો રહે નહીં બરોબર છે હું આ ભીબનને જે છે એ એક લાડવો ખવરાવું બરોબર છે તો એક લાડવાળો રાજી ખુશીથી ખાય પછી બીજો લાડવો નાખું તો પછી ત્રીજો લાડવો હોય તો તો પછી મારે આમ મોઢું પકડવું પડે પછી આમ નાખવું પડે ચોથો હોય તો તો બે જણે હાથ પકડી રાખવા પડે પછી નાખવો પડે કેમ કે વાયલી બધી પ્રક્રિયા કેવી કરવી પડશે પરાણે કરવી પડશે તો એનો મતલબ એવો થયો કે આ ચાર ઇલેક્ટ્રોન આમાં નાખવા હોય ને તમારે તો ચાર ઇલેક્ટ્રોન એવું કંઈ સહેલાઈથી જતા રહે નહીં વાર લાગે ભાઈ બન ઉર્જા આપવી પડે અને એટલી ઉર્જા બિચારો આ નાનકડો કાર્બન સહન કરી શકે નહીં એટલે આ પ્લાન આપણો ફ્લોપ રહ્યો બરોબર છે આમાં આગળ વધવા જેવું લાગ્યું નહીં કંઈ વાંધો નહીં બીજી રીતે એક કામ કરીએ ચાર ઇલેક્ટ્રોનને કાઢી મૂકીએ હાલો ચાર ઇલેક્ટ્રોન ગુમાવે ચાર ઇલેક્ટ્રોન ગુમાવે તો શું કરશે તો કાર્બન પ્લસ ચાર બની જાય તો આ કાર્બન પ્લસ ચાર બને ક્યારે તો એને આપવી પડશે ડેલ્ટા આઈ એચ ફોર ચાર વખત આયનીકરણ એન્થાલ્પી આપવી પડે એટલે એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તોય ઉર્જા આપવાની બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો પહેલાં કરતાં વધારે ઉર્જા આપવાની ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય એના કરતાં વધારે ઉર્જા આપવાની ચોથો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય એના કરતાં વધારે ઉર્જા આપવાની આટલી બધી ઉર્જા આપણે આપવા જશું પછી એનામાંથી ચાર ઇલેક્ટ્રોન દૂર થાય પણ આટલી બધી ઉર્જા આપણે આને આપી શકતા નથી બરાબર આટલી બધી ઉર્જાનો ભાર સ્વીકારી શકે પોતાની માથે રાખી શકે ન રાખી શકે બરાબર છે એનો મતલબ એવો થયો કે કાર્બન જે છે એ નિષ્ક્રિય બનવા માટે નથી ચાર ઇલેક્ટ્રોન ગુમાવી શકતો કે નથી ચાર ઇલેક્ટ્રોન મેળવી શકતો એટલે એ માઇનસ ચાર કે પ્લસ ચાર બનીને આ અષ્ટક રચના પૂરી કરી શકતો નથી તો શું કરવું પડશે તો આને આપણે હજુ એક બાજુએ લઈ જઈએ તો કાર્બન એવું વિચારશે કે આના કરતાં ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી સારી આના કરતાં એ શું વિચારશે ચાર ઇલેક્ટ્રોન જે છે એ ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા મને મજા આવશે બરાબર છે તો એટલા માટે આ ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ને એટલે આને કહેવામાં આવે છે કાર્બનની ચતુઃ સંયોજકતા શું કહેવામાં આવે છે કાર્બનની ચતુઃ સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે એટલે હવે પછી ગમે ત્યારે તમને કાર્બન ભેગો થાય ને તો પૂછવાનું કા ભેગો મજામાં ને જો એમ કે કા મજામાં તો પછી જોવાનું તારે બંધ કેટલા છે તો કે મારી પાસે ચાર બંધ છે સમજણ પડી ગઈ તમને કાર્બન ગમે ત્યારે ભેગો થાય ત્યારે જોઈ લેવાનું એના બંધની સંખ્યા કેટલી છે હંમેશા ચાર હોવી જોઈએ કેટલી હોવી જોઈએ ચાર બંધના ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે ટપ્પા પડશે સમજાશે ખ્યાલ આવશે તો દરેક વખતે કાર્બન હંમેશા ચાર બંધ જ બનાવે એટલા માટે એને શું કહેવામાં આવશે કાર્બનની ચતુઃ સંયોજકતા આટલી વસ્તુ ગળે મિત્રી તો મેઇન વસ્તુ કોણ છે કાર્બન હવે આ કાર્બન જે છે એ કઈ રીતે બંધ બનાવે એની પણ આપણે વાત કરીએ ચાલો માની લો કે આપણે કાર્બન જે છે એને ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરાવરાવી છે આ ભાગીદારી કોનાથી કરે છે ભાઈબંધ હાઇડ્રોજન છે આ જ ભાઈબંધ છે એની હજી આપણે ભાગીદારી કરાવરાવી છે ચાલો આ ભાગીદારી કોની મદદથી કરશે ક્લોરિનની મદદથી કોની મદદથી ક્લોરિન એક વખત કોની મદદ એક વખત ક્લોરિન તો હવે આપણે જો આમની વાત કરીએ તો હવે આપણે થોડા કેવા જે છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સમજાવવા પડે શું સમજાવવું પડે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ચોથા ચેપ્ટરમાં શીખવાનું બરાબર છે એને કોસેલ લુઈસ અભિગમ કહેશું શું કહેવાનું છે કોસેલ લુઈસ બરાબર છે ને લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય શું કહેવાય લુઈસ બિંદુ નિરૂપણ પણ જે જરૂરી છે એ મારે તમને શીખવાડવું પડશે ચાલો તો હવે આપણે એને કહેવાનું છે લુઈસનો અભિગમ અથવા લુઈસ બિંદુ નિરૂપણ ચાલો કેટલા ઘટકો છે આપણી પાસે હાઇડ્રોજન કાર્બન ક્લોરિન ચાલો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક કાર્બનનો પરમાણુ ક્રમાંક છ ક્લોરિનનો પરમાણુ ક્રમાંક સત્તર હવે હાઇડ્રોજન માટે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન એક કાર્બન માટે વિબન ચાર ક્લોરિન માટે બોલો બોલો
સાત છે ને તો જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય ને એ લખવાના કયા ઇલેક્ટ્રોન લખવાના બાહ્યતમ કક્ષાના કયા કયા છે જોવો જોઈએ 1 4 અને 7 હવે આની અષ્ટક રચના પૂરી કરાવવાની શું રચના પૂરી કરાવવાની અષ્ટક રચના એટલે મેજિક નંબર અષ્ટક રચના એટલે શું થાય મેજિક નંબર ચાલો તો હવે હું તમને આ વસ્તુ જે છે એના આધારે શીખડાવું તો અષ્ટક રચના પ્રમાણે જોવા જઈએ તો કાર્બન ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા વિભન એ બોલો બોલો 4 કેટલા 4 હાલો આ કાર્બન બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન લખો હાલો 1 2 3 4 અને લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય હાઇડ્રોજન ની બાહ્યતમ કક્ષામાં કેટલા આવ્યા હાઇડ્રોજન હોય તો 1 એવા હાઇડ્રોજન કેટલા 4 બધા પાસે કેટલા ઇલેક્ટ્રોન 1 1 કેટલા ઇલેક્ટ્રોન 1 1 ચાલો થઈ ગયો હવે કાર્બન જે છે એને પોતાની અષ્ટક રચના પૂરી કરવી હોય પોતાની તો એ શું કરવાનો છે બધા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારીમાં આવશે તો હવે જોવો જો કુંડાળાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવ્યા 8 આવ્યા તો અષ્ટક રચનાનો નિયમ ખબર છે ને 2 8 8 18 18 32 32 તો કાર્બન માટે 8 ઇલેક્ટ્રોન થવા છે જો જો કાર્બન માટે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એની અષ્ટક રચના પૂરી થઈ ગઈ હવે એ સ્થાયી થઈ ગયો તો હાઇડ્રોજન માટે કેટલા થવા જોઈએ 2 હાઇડ્રોજન માટે 2 થવા જોઈએ અષ્ટકના નિયમ પ્રમાણે અને કાર્બન માટે કેટલા થવા જોઈએ 8 તો હાઇડ્રોજન ને 2 થઈ જશે હે હાલો આપણો ભૂસડીઓ થારો તમારે આવતો હતો ને ભણવાનો ભૂસડીઓ થારો શું કહેવાય ને ભૂસડીઓ થારોનું નામ ખબર છે બોલો બોલો પછી 75 વર્ષે કે 70 વર્ષે આવે કોણ એનું નામ શું હતું અંગ્રેજીમાં અંગ્રેજીને ધૂમકેતુ કહેતા એને ચાલો તો આવી રીતના જે આપણે પુષ્ળીય તારા બનાવ્યા ને ભાઈબંધ એ હાઇડ્રોજન ના થયા જોવો જોઈએ હાઇડ્રોજન નું અષ્ટક પૂરું થઈ ગયું કાર્બન નું થઈ ગયું બે ની ભાગીદારી થઈ ગઈ બે નું હચવાઈ ગયું હવે આમાંથી જે બંધારણ બન્યું એ કેવા પ્રકારનું કહેવાય આવા પ્રકારનું હવે આપણે બે એ ભાગીદારી કરી ને એટલે ભાગીદારીના બંધનું નામ શું હોય ભાગીદારીના બંધનું નામ હોય સહ સંયોજક બંધ હવે આ સહસંયોજક બંધ હોય ને એને કાર્બનિક ની અંદર ઓર્ગેનિક ની અંદર સિગ્મા બંધ કહેવાનું શું કહેવાનું સિગ્મા બંધ કાર્બનિક માં શું કહેવાય એને સિગ્મા બંધ તરીકે ઓળખાવી શકાય તો હવે જોવો જોઈએ અહીંયા કેટલા સિગ્મા બંધ બન્યા 4 પણ અહીંયા આપણે એનો વિજભાર સમજાવવો છે વિજભાર આવે નહીં હો હું કીધું વિજભાર આવે નહીં વિજભારને સમજાવવાનો છે કેમ કે કાર્બને 4 ઇલેક્ટ્રોન મેળવા કે ગુમાવવા નથી ભાગીદારી કરી છે તો હવે આપણે જો આમની વાત કરીએ તો હવે આપણી પાસે પાઉલિંગ છે તો પાઉલિંગનો માપક્રમ તમને યાદ રહેવો જોઈએ જેવી રીતે પરમાણુ ક્રમાંક પરમાણુ ભાર યાદ રાખ્યા ને એમ વિદ્યુત ઋણતાની કિંમત યાદ રાખવાની છે વિભાગ બરાબર મેં અમુક અમુક લખાવ્યું હતું કે આટલાની યાદ રાખજો એમાં અત્યારે કેટલા જોશે હાઇડ્રોજન 2.1 કાર્બન 2.5 ક્લોરીન 3.0 તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ શું કરે બંધના ઇલેક્ટ્રોનને ખેંચે જેની વિદ્યુત ઋણતા સાંભળોન બધા હું કીધું વિદ્યુત ઋણતા વધારે હોય તો શું કરે બંધના ઇલેક્ટ્રોન ખેંચે ઓય વિબંધ છેલે સાંભળું તે હું કીધું બોલ જોય વિદ્યુત ઋણતા વધારે હોય શું કરે બંધના ઇલેક્ટ્રોનને ખેંચે હવે કોણ ખેંચશે આમાંથી કાર્બન કે હાઇડ્રોજન આમાં કોનું હાલે હે કાર્બન નું હાલો તો કાર્બન જે છે એ બંધના ઇલેક્ટ્રોન જે છે એ શું કરે ખેંચી લેશે ભાઈ બન આ બે માંથી કોનું હાલે છે તમારા ઘરમાં કોનું હાલે છે તો હવે અહીંયા જોવા જઈએ તો હાઇડ્રોજન ઉપર કેવો વિજભાર આવ્યો પ્લસ વિજભાર આવ્યો ને હાલો તો કાર્બન ઉપર કેવો આવ્યો ભાઈ બન તો કાર્બન જે હોય ને એના ઉપર માઇનસ વિજભાર આવશે એને માઇનસ ડેલ્ટા કહેવાય
હવે આપણે સમજવું હોય તો આ બધાને હું શું કહું પ્લસ 1 સમજવા માટે કીધું હો ભાઈમાન આ બધાને હું કહેવાય પ્લસ 1 તો હવે અહીંનો કાર્બન કેવો હશે ચાલ આ માઈનસ 4 શું કામ આવ્યો ચાર ઇલેક્ટ્રોન મેળવા એટલે તો કે ના ખેંચી રાખ્યા સમજો બેટી હું શું બોલ્યો ચાર ઇલેક્ટ્રોન લઈ નથી લીધા ખાલી ખેંચી રાખ્યા છે બરાબર એટલે આ વિદ્યુત ઋણતાના તફાવતથી આવે છે શેનાથી આવે છે વિદ્યુત ઋણતાના તફાવતને આધારે હવે આવું નવું આપણે કાર્બન અને ક્લોરીનનું કરવું છે આમાં કોઈને વાંધો નથી ને ગળે ઉતરે છે કે ઢીકો મારવો પડશે ઓકે હવે આવું નવું કાર્બન અને ક્લોરીન તો ભાઈબન ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય અને કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ચાર પાકું બોલો હો ને હાલો તારે જો હવે આપણે જે છે એ કાર્બનની વાત કરીએ તો કાર્બન પાસે કેટલા હતા ચાર આ એક આ બે આ ત્રણ આ ચાર હવે ક્લોરીન હોય તો ભાઈબન ક્લોરીન આ એક ક્લોરીન આ બીજું ક્લોરીન આ ત્રીજું ક્લોરીન આ ચોથું ક્લોરીન ક્લોરીન પાસે કેટલા છે સાત છે ને જો એને આપણે ચોકડી વડે દર્શાવે શેના વડે ચોકડી વડે તને આવડે મીંડું ચોકડી રમતા જો આ મીંડું આ ચોકડી હાલો કેટલા ઇલેક્ટ્રોન ક્લોરીનના લેખા છોકરાઓ દેખાય છે સાત એ ભાઈ બધાને સાત ઇલેક્ટ્રોન દેખાય છે કેમ હાથ જ લેખા ઓકે વેરી ગુડ હવે કાર્બન માટે શું કરવાનું આટલા ઇલેક્ટ્રોન જ લેવાના ને કાર્બન પાસે કેટલા કેટલા આવવા જોઈએ કાર્બન પાસે વિભન કેટલા આવવા જોઈએ આઠ થઈ ગયા આઠ એનું અષ્ટક પૂરું ક્લોરીન પાસે પણ કેટલા આવવા જોઈએ ક્લોરીન પાસે પણ આઠ જ આવવા જોઈએ ને ત્રીજા ઉર્જા સ્તરમાં આઠ જ હોય તો એના આઠ કરવા માટે શું કરશું આવી રીતે જોવો જોઈએ ક્લોરીન નું અષ્ટક પૂરું થયું એની પાસે આઠ ઇલેક્ટ્રોન થઈ ગયા દેખાય ને વિભન જો ક્લોરીન માટે આ આઠ ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને કાર્બન માટે કેમ ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કાર્બન માટે વાદળી ચકેડું ધ્યાનમાં રાખવાનું ક્લોરીન માટે કયું લેવાનું નાનું નાનું કાળું બરાબર ચાલો તો હવે આપણી પાસે અહીંયા જોવો જોઈએ કાર્બનની સાથે કોણ કોણ જોડાયેલું છે ક્લોરીન કેટલા છે ચાર હવે જોવો જોઈએ કાર્બન અને ક્લોરીનના ઘરમાં કોનું હાલશે ક્લોરીનનું હાલે હે હાલો તારે તો ક્લોરીન શું કરશે બંધના ઇલેક્ટ્રોનને ખેંચી લેશે ખેંચી લે તો ઈ કેવો બને માઇનસ ડેલ્ટા કાર્બન કેવો બનશે પોઝિટિવ ડેલ્ટા સમજવા માટે આપણે શું લખશું ક્લોરીન એટલે માઇનસ 1 ક્લોરીન એટલે માઇનસ 1 ક્લોરીન એટલે માઇનસ 1 પણ કાર્બન એટલે તો અહીંયા કાર્બન જે છે કેવું બને પ્લસ 4 તો જોવો જોઈએ કાર્બનને મૂળ બનવાનો શોખ શેનો હતો પ્લસ 4 બનવાનો શોખ હતો તો ક્લોરીનને પૂરો કરી દીધો કાર્બનને શોખ શેનો હતો માઇનસ 4 બનવાનો હાઇડ્રોજનને પૂરો કરી દીધો ખબર પડી ગઈ તો મૂળ એના શોખ પૂરા થઈ ગયા પણ કેના આધારે પૂરા થયા વિદ્યુત ઋણતાના તફાવતને આધારે પૂરા થયા તો અત્યારે તો મેં ખાલી તમને બે સંયોજન શીખડાવ્યા ભાઈબંધ કેટલા સંયોજન શીખડાવ્યા બે એમાં કાર્બનના બંધની સંખ્યા કેટલી થઈ ચાર તો કાર્બનના ગમે એવા સંયોજન હશે કાર્બનના ગમે એવા બંધારણ હશે પણ બંધ કેટલા થવા જોઈએ ચાર થવા જોઈએ બરાબર એક કાર્બનની આજુબાજુ લીટા કેટલા થવા જોઈએ ચાર લીટા થવા જોઈએ ખ્યાલ આવશે સમજાશે તો આને કહેવાય કાર્બનની ચતુઃ સંયોજકતા અને શું કહેવાય કાર્બનની ચતુઃ સંયોજકતા આવડશે આટલું પેલા આટલું લખી લ્યો હાલો તારે પતી ગયો ચાલો જો હવે ત્યાર પછી આપણે પેલા કાર્બન કઈ રીતે બંધ બનાવે છે એ સમજવા માટે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન સમજાવું
પછી આલ્કેન કઈ રીતનું આ બંધારણ બનતું હોય એના માટે આપણે સંકરણ સમજવાનું છે તો સંકરણ એટલે શું સંકૃત કક્ષકો એટલે શું એવી થોડી ઘણી વ્યવસ્થિત ડિટેલમાં માહિતી લઈએ બરોબર ચાલો બાકી હોય હવે પૂરો કરજો હવે સાંભળો હવે આપણે એવું શીખા કે કાર્બનની સંયોજકતા કેટલી છે ચાર એટલે આપણે અહીં લખશું શું કાર્બન ચતુર્ભુજ સંયોજકતા ધરાવે તો એનો મતલબ કાર્બન કોઈ પણ જગ્યાએ હોય બંધ કેટલા બનાવશે કે ચાર તો એ સમજાવવા માટે પહેલું ઉદાહરણ લેવું છે આલ્કેન આલ્કેન એટલે કોણ CN H2N + 2 અને કાર્બન કહેવાય સોરી આલ્કેન કહેવાય હવે એમાં હું તમને બે કાર્બનના ઉદાહરણથી શીખવાડું છું કેટલા કાર્બનના ઉદાહરણથી બે અહીંયા જે બંધારણ લખ્યું છે એનું નામ ઇથેન છે શું છે ઇથેન આ બધી જગ્યાએ કોણ આવેલું છે હાઇડ્રોજન કોણ આવેલું છે હાઇડ્રોજન દેખાય છે ને બધી જગ્યાએ કોણ આવેલું છે હાઇડ્રોજન હવે જોવા જોઈએ કે દરેક કાર્બન જે છે એ કેટલા બંધ બનાવે ચાર તો એક કાર્બન ચાર બંધ બનાવે તો બે કાર્બન દ્વિબંધ કેટલા બંધ બનાવે આઠ ગણ તો આઠ છે કે નહીં લે હરખા ગણો હરખા ગણો લે બોલો આઠ થવા જોઈએ ને તો કેમ સાત જ થયા તો એ જે કાર્બન અને કાર્બન વચ્ચે ભાગીદારી થઈ એ બંધ મૂળતો કોનો કહેવાય કાર્બનનો જ કહેવાય ને તો જો આવી રીતે જોવાનું હવે ભાઈબંધ આમ જો આટલો ભાગ હવે એક કાર્બનની આજુબાજુ લીટા કેટલા દેખાય છે હવે આ બાજુ થઈને જો એક કાર્બનની આજુબાજુ લીટા કેટલા દેખાણા ને આ બાજુએ કેટલા ચાર આ બાજુએ પણ ચાર મૂળ એક કાર્બનની આજુબાજુ ભાઈબંધ લીટા કેટલા થવા જોઈએ ચાર આ બધા જે છે ને છોકરાઓ એકલ બંધ છે કેવા છે એકલ બંધ એકલ બંધ હોય કે નહીં એને સહસંયોજક અને અહીંયા કાર્બનિકની અંદર સિગ્મા બંધ કહેશું શું કહેશું સિગ્મા તો અહીંયા માત્ર ને માત્ર કોણ આવેલું છે સિગ્મા બંધ અને આ સિગ્મા બંધની સંખ્યા ગણો જોઈએ કેટલી આવેલી છે સાત આખા અણુની અંદર કેટલા આવેલા છે સાત તો એક કાર્બન ગમે તેમ કરે તો એ બંધ તો કેટલા બનાવશે ચાર બંધ બનાવે છે હવે બીજું શીખીએ હવે આલ્કીન શબ્દ વાપરીએ છોકરાઓ હવે શબ્દ કયો વાપરવો છે આલ્કીન આલ્કીન એટલે CN H2N તો હવે અહીંયા જો અહીંયા જે આપણે વાત કરીએ તો એમાં કઈ રીતે હશે કાર્બન ડબલ બંધ કાર્બન અને આ બાજુએ જે છે એ કોણ આવેલું હશે કે હાઇડ્રોજન ચાલો હવે આ બંધારણનું નામ ઇથીન થાય શું થાય ઇથીન પણ આની અંદર જે છે ને છોકરાઓ બે બંધ આવ્યા જો દ્વિબંધ આવ્યા ને દ્વિબંધ એમાંનો એક બંધ જે હોય ને એને સિગ્મા બંધ કહેશું શું કહેશું સિગ્મા અને એકને ભાઈબંધ કહેવાનું શું કહેવાનું ભાઈબંધ આ બીજો કયો છે એને ભાઈબંધ કહેશું ચાલો તો અહીંયા બે પ્રકારના બંધ આવશે કયા કયા સિગ્મા અને પાઈ અને શું કહેવાય પાઈબંધ કહેવાય સિગ્મા બંધ અને પાઈબંધ પણ આપણે એને ભાઈબંધ કહેવાનું છે આ આપણો કેવો છે ભાઈબંધ છે હાલો તો હવે તમે મને એવું કહી શકશો કે આમાં સિગ્મા બંધ કેટલા અને પાઈ બંધ કેટલા સિગ્મા બંધ કેટલા અને પાઈ બંધ કેટલા બોલો સિગ્મા બંધ કેટલા અને ભાઈ બંધ કેટલા તો જો યાદ રાખજો કાયદો કાયદો એકલા બંધ હોય ને એકલા એ હંમેશા સિગ્મા જે એકલો બંધ હોય ને ભાઈબંધ એ હંમેશા કેવો હોય સિગ્મા ગણો જ હોય કેટલા થયા એક બે ત્રણ ચાર અને ભાગીદારી હોય ને બે બંધ હોય એમાંનો એક સિગ્મા એક પાઈ તો ટોટલ સિગ્મા કેટલા થયા પાંચ અને પાઈ કેટલા થયા એક હવે ખબર પડશે એકલા બંધ હંમેશા કેવા હોય સિગ્મા અને બે હોય તો એમાંનો એક સિગ્મા એક પાઈ આને શું કહેવાય આલ્કીન કહેવાય આને છોકરાઓ શું કહેવાય આલ્કીન કહેવાય હાલો હવે એના પછી આને કહેવાનું છે આલ્કાઈન એટલે હવે કહેશું CN H2N માઇનસ 2 હવે આનું બંધારણ છે ને છોકરાઓ આવી રીતના હશે જો કાર્બન
ट्रिपल बॉन्ड कार्बन અને હાઇડ્રોજન થઈ ગયો તો હવે આમાં જો અહીંયા જે ઉપલો બંધ છે ને ઉપલો બંધ એ પાઈ આમાં નીચલો બંધ છે નીચલો એ પણ પાઈ અને વચલો બંધ છે ને વચલો e સિગ્મા તો હવે ગણો જોઈ કે આની અંદર સિગ્મા બંધ કેટલા છે અને પાઈ બંધ કેટલા છે બધું છે નો બધું 1 2 3 અને પાઈ કેટલા થયા 2 તો હવે જોવો જોઈ આટલા ઉપરથી ભાઈબંધ શું શીખવા મળ્યું સાંભળજો બધા ઓય ભાઈબંધ તું કડી અહીંયા જો આટલા ઉપરથી આપણને શું શીખવા મળ્યું તો કે આટલા ઉપરથી જે છે એ આપણને એવું શીખવા મળ્યું કે જો બધા એકલા બંધ હોય ને એકલા તો હંમેશા સિગ્મા અહીંયા જો એકલા બંધ સિગ્મા અહીંયા જો એકલા બંધ સિગ્મા એકલા બંધ સિગ્મા જો બે બંધ હોય ને બે ભાગીદારીમાં બે બંધ હોય તો એક કયો સિગ્મા એક કયો પાઈ જો ટ્રિપલ બંધ હોય ને ટ્રિપલ બંધ તો ઉપલો કયો પાઈ નીચલો કયો અને વચલો કયો તમને પડી ગયા ખબર પડી ગઈ એક જ બંધ હોય તો આમ હોય તો સિગ્મા આમ હોય તો સિગ્મા અને પાઈ આમ હોય તો પાઈ સિગ્મા પાઈ ભાઈ ભાઈ ખબર પડી ગઈ ચલો તો આટલાને કહેવાય આલ્કીન સોરી આલ્કેન આલ્કીન આલ્કાઇન આ તો ખાલી સમજાવવા માટે હો બધું ડિટેલમાં આવશે બધું કેવું આવશે ડિટેલમાં શીખવાનું હશે આ તો ખાલી આપણે ઇન્ટ્રોડક્શન આપ્યું પણ આ બધું થશે કોના આધારે આ બધું કોના આધારે ખબર છે આલ્કેન હોય ને છોકરાઓ sp3 સંકરણના આધારે થાય શેના આધારે આલ્કીન હોય ને આલ્કીન છોકરાઓ sp2 સંકરણના આધારે થાય એના આધારે sp2 સંકરણના આધારે અને આ હોય ને તો આ હોય sp સંકરણના આધારે જો આનો આકાર કેવો હોય સમચતુષ્ફલક આનો આકાર હોય સમતલીય ત્રિકોણાકાર અને આનો હોય રેખીય હવે આ મેં તમને છે ને બોર્ડ ઉપર સમજાવવા માટે લખ્યું છે બાકી એનો સાચો આકાર કેવો હોય આવી રીતે એક CH3 ને ભેગું કરો આવી રીતે હોય જો અને કયો આકાર કહેવાય સમ ચતુષ્ફલકીય મે આ કાર્બન ને ભેગું કરી નાખ્યું મારે આને ભેગો કરવો હોય તો થાય એમાં હું કઈ વાંધો નહીં હાઇડ્રોજન 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 અને અહીંયા શું આવી જાય CH3 મૂળ એક કાર્બન નો આકાર કેવો બનવો જોઈએ સમ ચતુષ્ફલકીય બરાબર અને આખે આખો આકાર દોરવો હોય ને આખે આખો તો આખે આખો આકાર આવો હોય જો મારે તમને બધું સમજાવવું પડે બરાબર છે ડિટેલમાં પણ હું ડિટેલમાં આવશે ત્યારે વધારે સમજાવીશ બરાબર ડિટેલમાં આવશે ત્યારે હું કરશો વધારે સમજાવશો જોવો જોઈએ આટલી વસ્તુ સમજાણી આ કાર્બનનું બંધારણ કેવું થઈ ગયું સમચતુષ્ફલકીય કેવું થઈ ગયું સમચતુષ્ફલકીય ચાલો આનું બંધારણ પણ કેવું થઈ ગયું સમચતુષ્ફલકીય પણ આને શું કરવાનું આ પકડી લેવાનું હાથમાં પછી આ ઊંધું કરી નાખવાનું અથવા આપણે આ ઊંધું જોવાનું ઊંધું દેખાય સમચતુષ્ફલકીય તો બંનેનો આકાર કેવો કહેવાય સમ ચતુષ્ફલકીય બરાબર તો જ્યારે આવશે ત્યારે હું પાછો ડિટેલમાં સમજાવીશ બરાબર છે હવે આ બધું સંકરણ જે થયું તો સંકરણ કોના કારણે થયું સંકરણ એટલે શું એમાંથી બનશે શું એ શીખવાવું પડે તો હવે આપણે છોકરાઓ જે છે એ શીખવાનું છે સંકરણ અને સંકૃત કક્ષકો હવે શું શીખવાનું છે છોકરાઓ સંકરણ અને સંકૃત કક્ષકો શીખવાની છે કઈ રીતે સમજાવશું સંકરણ અને સંકૃત કક્ષકો હાલો ધ્યાન આપો તો આના માટે આપણે બે વસ્તુની જરૂર પડશે કેટલી વસ્તુની જરૂર પડશે બે પહેલી કાર્બન જે છે એની ઇલેક્ટ્રોન રચના તો બોલો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2 આ છે ને એની ધરા અવસ્થા કહેવાય શું કહેવાય ધરા અવસ્થા અથવા આની ભૂમિ અવસ્થા કહેવાય છોકરાઓ શું કહેવાય ભૂમિ અવસ્થા સમજાણો કે ન સમજાણો આ એની ધરા અવસ્થા છે અથવા શું છે ભૂમિ અવસ્થા છે હવે જ્યારે એને સંકરણમાં ભાગ લેવો હશે ને ત્યારે કક્ષકો જે છે ને કક્ષકો એના ઇલેક્ટ્રોન જે છે એને ઉત્તેજિત કરશે જો કઈ રીતે સમજાવો હાલો ધ્યાન આપજો આ હિલિયમ અહીંયા કઈ કક્ષક આવેલી છે 2s અહીંયા કઈ કક્ષક આવેલી છે
2p 2s માં કેટલા ઇલેક્ટ્રોન છે છોકરાઓ જોવો જોઈ 2 2p માં એમાં પણ 2 પણ એને સંકરણ કરવું હશે ને ત્યારે એક ઇલેક્ટ્રોન ને ઉત્તેજિત કરીને ક્યાં લઈ જશે છેલ્લી કક્ષકમાં હવે જોવો જોઈ હવે શું બને છે હીલિયમ કમ્પ્લીટ અહીંયા એક ઇલેક્ટ્રોન અને આમાં કેટલા આવી ગયા એમાં એક એક આવી ગયો ને આમાં એક આમાં એક આમાં એક આમાં એક બધામાં એક એક થઈ ગયા હવે આ જે છે ને આને કાર્બન સ્ટાર કહેવાય શું કહેવાય કાર્બન સ્ટાર આને કહેવાય એની ઉત્તેજિત અવસ્થા આપણે ઓલું નિયોન માટેનો એક એમસીક્યુ આવ્યો હતો ને કે નિયોનમાં શું હતું 2p6 હતું એનો એક ઇલેક્ટ્રોન ક્યાં લઈ ગયા હતા 3s માં તો એને આપણે નિયોનની ઉત્તેજિત અવસ્થા નામ આપ્યું હતું ત્રીજા ચિત્રનો એક એમસીક્યુ સોલ્વ કર્યો હતો ને નિયોનની ઉત્તેજિત અવસ્થા કહેવાય આ એની ઉત્તેજિત અવસ્થા છે હવે બધાયમાં કેવા ઇલેક્ટ્રોન છે એક એક હવે આ બધાને ભેગા કરી શકાય પણ એ ભેગા કરવાની ક્રિયા જે છે ને એને સંકરણ બોલાય શું બોલાય સંકરણ પણ એની પહેલા થોડુંક સમજાવી દઉં ચાલો હવે કાર્બન છે એની પાસે કક્ષક કેટલી છે જોવો જોઈ બે કઈ કઈ કક્ષક છે એકને કહેવાય s કક્ષક એકને કહેવાય p કક્ષક હવે s કક્ષક હોય તેનો આકાર કેવો હોય કેવો ગોળ નક્કર ગોળાકાર એવું શીખાય ને સ્ફેરિકલ ખરું પણ કેવું નક્કર એટલે નક્કર ગોળાકાર કહેવાય બરોબર છે ઓલો ગોળા ફેકનો ગોળો કેવો આવે એવો આવલો ટેનિસ બોલ થી ક્રિકેટ રમી એવું નહીં પણ વચ્ચે પોલું હોય પોલું નો હોવું જોઈએ સીઝન બોલ જેવું હોવું જોઈએ બરોબર પી કક્ષક નો આકાર કેવો હોય બોલો બોલો ડમ્બેલ પી કક્ષક નો આકાર કેવો હોય વિમાન ડમ્બેલ તો એનો મતલબ એવો થયો છોકરાઓ જુઓ આપણી પાસે એક કોણ આવેલી છે એસ કક્ષક એક કોણ આવેલું છે પી કક્ષક બેયની સંખ્યા જોવો જોઈ એસની સંખ્યા ખાલી એક છે પીની સંખ્યા ત્રણ એસ કક્ષકનો આકાર ગોળાકાર પી કક્ષકનો આકાર ડમ્બેલ સંખ્યા કેવી છે જુદી જુદી આકાર કેવો છે જુદો જુદો હવે ઊર્જાની પણ વાત કરીએ ઊર્જા ગોતતા આવડે ને હવે પણ તને ઊર્જા ગોતતા આવડે બોલ જોઈ ઊર્જા કેમ ગોતશો કોઈ પણ કક્ષકની ઊર્જા કેમ ગોતાય n વત્તા l l બરાબર 0 1 2 3 s p d f આપણી પાસે કેટલી કક્ષક છે 2s અને 2p તો 2s માટે 2 વત્તા 0 બરાબર 2 અને 2p માટે 2 વત્તા 1 બરાબર 3 બેની ઊર્જા કેવી છે તો 2s કક્ષક અને 2p કક્ષકની વાત કરીએ તો એકની સંખ્યા 1 એકની સંખ્યા 3 સંખ્યા કેવી જુદી જુદી આકાર કેવો જુદો જુદો ઊર્જા કેવી જુદી જુદી બધું અલગ અલગ છે તો હવે જ્યારે સાંભળજો વિમાન હવે જ્યારે કાર્બનની આપણે વાત કરીએ મારે તમને સંકરણ અને સંકૃત કક્ષક સમજાવી છે તો એના માટે આપણે શું કહેશું કાર્બન માટે જુદી જુદી સંખ્યાની ચાલો કક્ષકો જે છે એ લખી નાખો કાર્બનની કક્ષકો કાર્બનની કક્ષકો કેવી છે કાર્બનની કક્ષકો જો વ્યાખ્યા નથી લખાવતો વ્યાખ્યા સમજાવું છું સમજ શું કે નહીં તો મગજમાં ઉતરી જશે કાર્બનની કક્ષકો છે 2s અને 2p કેવી છે જુદી જુદી સંખ્યા છે s કક્ષકની સંખ્યા 1 p કક્ષકની સંખ્યા 3 એટલે જુદી જુદી સંખ્યા જુદા જુદા આકાર જુદી જુદી ઊર્જા ચાલો જ્યારે કાર્બનની કક્ષકો જુદી જુદી સંખ્યામાં છે જુદો જુદો આકાર ધરાવે છે જુદી જુદી ઊર્જા ધરાવે છે આ બધી એકબીજા સાથે ભેગી થઈને હવે આપણે શું કરશું આ બધી વસ્તુને એક જગ્યાએ ભેગી કરી નાખશું ભેગી કરવી છે કઈ રીતે ભેગી કરશું થોડું ધ્યાન આપજો અહીંયા મારી પાસે કઈ કક્ષક આવેલી છે છોકરાઓ 2s અહીંયા કઈ આવેલી છે 2p આમાં કેટલા ઇલેક્ટ્રોન 1 આમાં કેટલા ઇલેક્ટ્રોન 1 1 હવે મારે આમને ભેગી કરવી છે કેટલી કરવી છે ભેગી હું ભેગી કેટલી કરું છું તો કે 1s ને ભેગી કરું છું વત્તા 3 પી ને ભેગી કરું છું ટોટલ કાર્બનની ટોટલ કક્ષકોની સંખ્યા કેટલી થઈ 4
ટોટલ કક્ષકોની સંખ્યા 4 તો હવે આપણે લખશું પહેલું સમાન સંખ્યાની જો પહેલા સંખ્યા કેવી હતી જુદી જુદી હવે સંખ્યા કેવી થઈ ગઈ સમાન કારણ કે જે 4 નોખી નોખી હતી તમારી પાસે એને હવે મે 4 એ 4 ને કેવી કરી નાખી ભેગી કરી નાખી બધાયમાં ઇલેક્ટ્રોન કેવા છે જોવો જોય એક જ સરખા છે પહેલા આકાર કેવા હતા જુદા જુદા એકનો એ એકનો નળાકા નક્કર ગોળા જેવો એકનો ડમ્બેલ હવે લખશું સમાન આકાર પહેલા ઊર્જા કેવી હતી જુદી જુદી હવે ઊર્જા કેવી થઈ ગઈ સમાન સમાન ઊર્જા ધરાવતી કક્ષકોને શું કહેવામાં આવે છે સંકૃત કક્ષકો અને આ પ્રક્રિયા જે છે ઈ પ્રક્રિયાને શું કહેવાનું છે સંકરણ આ પ્રક્રિયાને શું કહેવાનું છે સંકરણ કહેવાનું છે તો હવે અહીંયા તમે કેટલી કક્ષકો ભેગી કરી દીધી છોકરાઓ એમ ને જો આવી રીતે s1 અને b3 તો આને sp3 સંકૃત કક્ષકો કહેવાય છોકરાઓ હવે આને શું કહેવાય sp3 સંકૃત કક્ષકો હવે એક જ મિનિટનું કામ આ આલ્કેન આલ્કીન આલ્કાઈનનો મતલબ ખબર પડી ગઈ દરેકને આમાં બધા કેવા આવશે એકલા બંધ એટલે સિગ્મા આમાં શું આવશે સિગ્મા અને પાઈ આમાં પણ સિગ્મા અને પાઈ બે હોય તો એક સિગ્મા એક પાઈ ત્રણ હોય તો બે પાઈ એક સિગ્મા હવે આ બાજુએ કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું છે જોવો જોઈએ હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2 એને શું કહેવાય ધરા અથવા ભૂમિ અવસ્થા એમાંથી શું બનાવવાનું કાર્બન સ્ટાર 2s નો એક ઇલેક્ટ્રોન ક્યાં જવા દેવાનો 2p કક્ષકમાં એને શું કહેવાય ઉત્તેજિત અવસ્થા કાર્બન પાસે કેટલી કક્ષકો બે કઈ કઈ s અને b બે નો આકાર કેવો અલગ અલગ બે ની ઊર્જા કેવી અલગ અલગ બે ની સંખ્યા કેવી અલગ અલગ બધાયને શું કરું ભેગું કર્યું ભેગું કર્યું તો આકાર કેવો સોરી સંખ્યા કેવી થઈ ગઈ સમાન મૂળ તમે કેટલી ભેગી કરી હતી 4 હવે 4 બની ગઈ તો સંખ્યા સમાન આકાર સમાન ઊર્જા સમાન આ કક્ષક જે બની ને આ કક્ષકનું નામ શું થઈ ગયું sp3 સંકૃત કક્ષક અને આ જે પ્રક્રિયા કરી ને પ્રક્રિયાને શું કહેવાય સંકરણ તો સંકરણની વ્યાખ્યા હવે આવડી જશે વસ્તુ સમજાઈ જશે લખી નાખું છે લખી નાખો ચાલો ત્યાં